અગાઉના લેક્ચરની અંદર આપણે માનવ સંપત્તિના ફાયદાઓ વિશે જાણ્યા હતા, તો હવે આપણે માનવ સંપત્તિની મર્યાદાઓ વિશે જાણીશું. તો સૌથી પહેલાં આપણે માનવ સંપત્તિ એટલે શું, તો માનવ સંપત્તિ એટલે કે ધંધાકીય એકમની અંદર સંકળાયેલા માનવ હિસાબોનું મૂલ્યાંકવું એને માનવ સંપત્તિના હિસાબો કહે છે. તો આ બાબતને અનુલક્ષીને અમેરિકામાં ઘણી પેઢીઓએ માનવ સંપત્તિનું મૂલ્યાંકન કરી તેને મિલકતો તરીકે સમાવવાનું શરૂ કરી દીધું છે. વિવિધ પ્રકારની ઉપભોક્તાની વસ્તુઓ રાખનાર અમેરિકન કંપની આરજી બેરી કોર્પોરેશને આ દિશામાં નોંધપાત્ર કામ કર્યું છે. તો અહીં આગળ તેમના હિસાબોમાં નહીં પરંતુ અહેવાલોમાં પોતાની માનવ સંપત્તિનું મૂલ્ય દર્શાવવાનું શરૂ કર્યું છે. તો અહીં આગળ આપણે હવે માનવ સંપત્તિના હિસાબોની મર્યાદા જોઈએ. તો માનવ સંપત્તિના હિસાબો એ વિકસિત ખ્યાલ છે, તે હજુ સુધી પશ્ચિમ દેશોના વિકસિત દેશોમાં તેનો વ્યવહારુ અમલ નહિવત થઈ રહ્યો છે. તેના કારણે તેની નીચે કેટલીક મર્યાદાઓ છે. હજુ પશ્ચિમી દેશોની અંદર પણ તેનો ઉપયોગ બહુ જ નહિવત પ્રમાણમાં, ઓછા જ પ્રમાણમાં એને સ્વીકાર્ય બન્યું છે. તો અહીં પહેલો મુદ્દો છે, માનવ સંપત્તિનું મૂલ્ય આંકવા માટે હજુ કોઈ સર્વસ્વીકૃત પદ્ધતિ શોધાઈ નથી. માનવ સંપત્તિના હિસાબો માટે હજુ પણ એક સર્વસ્વીકૃત પદ્ધતિનો અહીં ઉણપ જોવા મળે છે. આ પ્રશ્નોની ચર્ચા કરીએ તો અનેક લેખકો વચ્ચે આ અંગે સર્વસંમતિ જોવા મળતી નથી. તેનું પરિણામ એ આવે છે કે જુદી જુદી કંપનીઓ પોતાના હિસાબોમાં માનવ સંપત્તિનું મૂલ્ય જુદી જુદી આ રીતે આંકે છે અને તેમના હિસાબોની સરખામણી થઈ શકતી નથી. માનવ સંપત્તિનું મૂલ્ય આંકવા માટે મૂલ્ય આધારિત પદ્ધતિમાં કર્મચારી તરફથી ભવિષ્યમાં જે કમાણી થવાની છે તેનું વર્તમાન મૂલ્ય આંકવામાં આવે છે, જેમાં ઘણા ટેકનિકલ પ્રશ્નો પણ સંકળાયેલા છે. તે અંગે હજુ પણ કોઈ સંશોધનો થયા નથી અને આ મોડેલ વિકસાવવા માટે પણ અનેક ક્ષેત્રના નિષ્ણાતોનો ઉપયોગ કરવો પડે છે. તો અહીં આગળ નિષ્ણાતોના ઉપયોગ કરવા માટે પણ જરૂરી છે. તો અહીં આગળ ટેકનિકલ પ્રશ્નો પણ સંકળાયેલા છે. ત્રીજું, જ્યારે ધંધો વેચવાનો હોય ત્યારે જેમ અન્ય મિલકતોની કિંમત ઉપજે છે તે રીતે માનવ સંપત્તિની કોઈ કિંમત ઉપજતી નથી. એટલે આ કિસ્સાઓની અંદર જ્યારે માનવ સંપત્તિનું કોઈ મૂલ્ય ઉપજતું ના હોય ત્યારે ખરીદનાર ધંધા માટે પાગડી આપે છે ત્યારે તેમાં માનવ સંપત્તિ માટેની અમુક કિંમતોનો સમાવેશ થઈ જાય છે. પરંતુ જો તે ધંધો કુશળ કર્મચારી અને બાહોશ અધિકારી દ્વારા ચલાવાતો હોવા છતાં બાહ્ય પરોબળની અસરથી ખોટમાં ચાલતો હોય ત્યારે ધંધાની પાગડી આપવી કોઈ ખરીદદાર તૈયાર થતો નથી. આમ આવા સંજોગોમાં માનવ સંપત્તિની કિંમત હોવા છતાં તેનું મૂલ્ય ચૂકવાતું નથી. તો અહીંયા આગળ કેટલાક બાહ્ય પરિબળોને કારણે પણ માનવ સંપત્તિનું મૂલ્ય ઓછું આંકવામાં આવે છે. ત્યારે કુશળ કર્મચારીઓ દ્વારા પણ ધંધો ચલાવવામાં આવતો હોવા છતાં પણ ધંધો ખોટમાં ચાલતો હોય તો બી અહીંયા પાગડી ઉપજતી નથી, જેમાં માનવ સંપત્તિનું મૂલ્ય હોતું નથી. એકવાર માનવ સંપત્તિને મિલકત ગણવામાં આવે તો તેના પર ઘસારો ગણવો પડે છે અને ઘસારાને કારણે નફો ઓછો દેખાય છે. આ પરિસ્થિતિ કંપનીની દ્રષ્ટિએ ઇચ્છનીય નથી, કારણ કે કંપનીના શેરની કિંમતમાં ઘટાડો થાય છે. વળી આ રીતે ગણેલો ઘસારો ઇન્કમ ટેક્સવાળા સત્તાવાળાઓને પણ માન્ય નથી. એના કારણે હજુ કોઈ પણ દેશમાં માનવ સંપત્તિને ધંધાની મિલકત એવા કાયદા દ્વારા સ્વીકાર થયો નથી. એના પછી જોઈએ તો શેરહોલ્ડરો માટે રજૂ થયેલા હિસાબોમાં માનવ સંપત્તિને મિલકત તરીકે રજૂ કરવામાં આવે
तो आवा बिन प्रणालीगत हिसाबों वाचनाराओ समझी शकता नथी। एटले आवा बिन प्रमाणित प्रमाणी लिखतागत हिसाबों वाचनारो न समझी शके एना कारणे केटलीक वखत गूंचवाड़ाओ वधे छे अने तेने कारणे केटलीक वखत आ हिसाबों बिनजरूरी पण थई जाए छे। तेथी फक्त संचालको समक्ष ज रजू करवाना अहेवालना भाग रूपे रजू करवू ज योग्य छे। तेथी अमेरिकन कानी बेरी कॉर्पोरेशने 1943 पछी शेरहोल्डरो माटेना हिसाबोमां मानव संपत्तिना हिसाबोनुं मूल्य रजू करवानुं बंद कर्युं। एना पछी केटलाक मैनेजरो मानव संपत्तिना हिसाबी पद्धति ने सरमुख्तियार शाही अंकुश माटेनी एक पद्धति गणे छे जेमां कर्मचारीओनुं शोषण थाय छे। तो केटलीक वार कंपनीनुं वातावरण पण प्रदूषित थाय छे ते अर्थ करे छे जेथी कर्मचारीओ नाराज थाय छे। आम कर्मचारीओनुं आंकड़ामां मूल्य आंकवानो प्रयत्न थाय त्यारे कर्मचारी पोताने प्रतिकूल प्रत्याघात आपे छे। तो त्यारे कर्मचारीओ द्वारा पण केटलीक वखत बीजा कर्मचारीओ साथेनी पोतानी सरखामणी करवा लागे छे अने केटलीक वखत धंधानी अंदर एक झगड़ानुं वातावरण सर्जाई जाय छे। ज्यारे धंधाना कर्मचारीओनी सेवानुं वर्तमान मूल्य अंदाजी तेने मानव संपत्तिना मूल्य तरीके रजू करवामां आवे त्यारे हिसाबी पद्धतिना पड़तरना सिद्धांतनो भंग थाय छे। कारण के पड़तरना हिसाबोमां मिलकत तेने पड़तर किंमते रजू करवी जोईए। ज्यारे अहीं काम करती व्यक्तिना अनी पड़तरनो विचार करवामां आवतो नथी। ए दृष्टिए जोईए तो धंधाना हिसाबो साची परिस्थिति रजू करता नथी। कारण के व्यक्तिनी पड़तर नक्की करवी ए मुश्किल छे। જ્યારે હિસાબી પડતરના સિદ્ધાંતના ખ્યાલ મુજબ દરેક મિલકતો તેની પડતર કિંમતે દર્શાવી જોઈએ તો ત્યારે આ ધંધામાં પરિસ્થિતિ સાચું રજી થતી નથી। માનવ સંપત્તિના મૂલ્યની કોઈ પણ પદ્ધતિ અપનાવવામાં આવે છતાં તેનું મૂલ્ય નક્કી થાય તે વ્યક્તિલક્ષી જ રહેવાનું। માનવ સંપત્તિનું મૂલ્ય નક્કી કરવું એ વ્યક્તિઓના હાથમાં છે। એ મૂલ્ય કોઈ સિદ્ધાંતો કે કોઈ વ્યવહારો હોતું નથી। તેથી વર્તમાન મૂલ્યની પદ્ધતિ મૂલ્યની પદ્ધતિમાં વટાવનો દર કેટલો હોવો જોઈએ તેનો કોઈ નિયમ નથી। તેથી વ્યક્તિગત સંચાલકો જે રીતે વિચારે એ રીતે વટાવનો દર નક્કી થાય છે। આમ માનવ સંપત્તિને જે મૂલ્ય નક્કી થાય છે તે વસ્તુલક્ષી હોઈ શકે, ઓડિટર તે અંગે ચોકસાઈનું પ્રમાણપત્ર આપી શકે નહીં, તો તેના કારણે પણ કેટલાક બધા ધંધાની અંદર કેટલીક વખત વ્યક્તિઓ દ્વારા મૂલ્ય રજૂ કરવાની અંદર પણ એવા અનેક અનુભવો થાય કે જેથી કરીને વ્યક્તિઓ વચ્ચે ઝઘડાઓનું પ્રમાણ પણ વધે અને વ્યક્તિલક્ષી મૂલ્યાંકન હોવાથી વટાવનો દર પણ પોતે વ્યક્તિ રાખતા હોય છે। વ્યક્તિઓનું મૂલ્ય કેવું રાખવું પોતે મનસ્વી રીતે રાખતા હોય, તો કેટલી વખત કર્મચારીઓને પોતાની સાથે અન્યાય થવાનો અનુભવ થાય છે, તો જેથી કરીને માલિકો અને કર્મચારીઓ વચ્ચે પણ ઝઘડાઓનું પ્રમાણ વધી શકે છે। આમ છતાં જો માનવ સંપત્તિના મૂલ્યાંકનની કોઈ સર્વસંમતિ પદ્ધતિ નક્કી કરવામાં આવે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉદ્યોગવાર કોઈ સમાન પદ્ધતિ અપનાવવાની ભલામણ કરવામાં આવે તો ચોક્કસ માનવ સંપત્તિના હિસાબો આપણને ઉપયોગી નીવડે છે। એજન્ટ, બેન્કર્સ, બહારના નિષ્ણાતો, સરકારી અધિકારીઓ સાથેના વિકસેલા સંબંધો એક રીતે મિલકત ગણાય છે। આવા સંબંધો વિકસાવવા ખર્ચ પણ કરવો પડે છે। તો અહીંયા આગળ આપણે
માનવ સંપત્તિના મૂલ્યાંકનના ફાયદા જોઈએ. હવે અહીંયા જોઈએ માનવ મૂલ્યાંકનની પદ્ધતિઓ. માનવ સંપત્તિના મૂલ્યાંકન માટેની કેટલીક પદ્ધતિઓ છે, એમાં એક છે ઐતિહાસિક પડતર. તો તેનું મૂલ્ય ઐતિહાસિક પડતરને આધારે ગણવામાં આવે છે. એટલે કર્મચારી પ્રાપ્ત કરવા માટે, કર્મચારીઓને તાલીમ આપી તૈયાર કરવા માટે પેઢીએ જે ખર્ચ કર્યો છે તે કિંમતે તેનું મૂલ્ય ગણાય છે. તેમાં ભરતી, પસંદગી, ગોઠવણી, તાલીમ વગેરે ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. કે વ્યક્તિ જ્યારે આપણે ધંધાની અંદર મેળવવામાં આવ્યું ત્યારે જે ખર્ચ કરવામાં આવ્યો હતો એ ખર્ચને આધારે વ્યક્તિનું મૂલ્ય કરવામાં આવે, તો એ ઐતિહાસિક પડતરને આધારે. બીજું છે પુનઃસ્થાપના મૂલ્ય. તો પુનઃસ્થાપનાનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિમાં અહીં એક વ્યક્તિને બદલે તેના જેવી જ ફરજ બજાવી શકે તેવી વ્યક્તિ લેવા માટે જે ખર્ચ કરવો પડે તેને પુનઃસ્થાપના મૂલ્યાંકન ખર્ચ કહેવાય. અહીં એક વ્યક્તિને બદલે બીજીની પુનઃસ્થાપના કરવાની નથી, પરંતુ અમુક સ્થાન પર બીજી વ્યક્તિની પુનઃસ્થાપના કરવાનો ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા વ્યક્તિની જગ્યાએ બીજી વ્યક્તિ નથી લેવાની, પણ જો વિચારવામાં આવે છે કે જો આ વ્યક્તિની જગ્યાએ બીજી વ્યક્તિને હું લઉં તો મારે કેટલો ખર્ચ કરવો પડે એ ધ્યાનમાં લઈ અને અહીં ખર્ચનો અંદાજ લગાવવામાં આવે છે. કઈ વ્યક્તિને બદલે પુનઃસ્થાપિત કરવાની છે તે મહત્વનું નથી. બીજી રીતે કોઈ ખાસ વ્યક્તિને બદલે તેના જેવું જ કામ કરી શકે તેવી વ્યક્તિની પુનઃસ્થાપનાનો ખર્ચ કરવા ધ્યાનમાં લેવામાં આવે છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર આઈજી પટેલને બદલે તેવી જ પ્રતિભા ધરાવનાર નવા માણસનો મૂકવાનો ખર્ચ. આ બીજી પદ્ધતિ ધંધા માટે અમુક માનવીનું આર્થિક મૂલ્ય કેટલું તે નક્કી કરવામાં મહત્વનું છે, પર આ એક અત્યંત મુશ્કેલ પ્રશ્ન છે. એનું પછી ત્રીજી પદ્ધતિ છે વર્તમાન મૂલ્ય પદ્ધતિ. તો આ પદ્ધતિના ઉપયોગનીમાં દરેક કર્મચારીને કંપનીની કમાણીમાં ભવિષ્યમાં જે ફાળો આપી શકે તેનું વર્તમાન મૂલ્ય શોધવામાં આવે છે. તો અહીં કર્મચારી એ કંપનીની કમાણીમાં ભવિષ્યમાં પોતાનું કેટલું મૂલ્ય આપી શકશે તો તેનો અંદાજ કાઢી અને તેની મૂલ્યાંકન કરવામાં આવે છે. અલબત્ત આ પદ્ધતિની મુશ્કેલી એ છે કે ભવિષ્યની આવકમાં કર્મચારીનો ફાળો કેટલો છે તે અંદાજવો મુશ્કેલ છે, પરંતુ કર્મચારી ભવિષ્યમાં કેટલા વર્ષ રહેશે એ પણ નક્કી કરવું મુશ્કેલ છે. તો આ અહીંયા જુદા જુદા અનુમાનો કરવા પડે છે. તો અહીં આ માનવ સંપત્તિનું મૂલ્ય આંકવા માટે કોઈ સામાન્ય આધાર શોધવાનું કાર્ય મુશ્કેલ છે, છતાં પણ અહીંયા ત્રણ પદ્ધતિની અહીંયા ચર્ચા કરી. તો અહીંયા ત્રણ પદ્ધતિમાં આપણે ઐતિહાસિક પુનઃસ્થાપના મૂલ્ય અને બીજી વર્તમાન કમાણી મૂલ્ય, તો એ પદ્ધતિઓ વિશે આપણે જોયું.